પર છતવાડના નામચીન શખ્સનું શંકાસ્પદ મોત નિપજ્યું. ગત મોડી રાત્રે જતવાડના નામચીન શખ્સ ગણાતા થોડા મુન્નુનો શંકાસ્પદ મોત થતા જતવાડ સહિત આજુબાજુના 30 કિમીમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. તેવામાં 26 એપ્રિલે મોડી રાત્રે માલવણ ટોલાકા પાસે એમપી પાસિંગના 4 ટ્રક નીકળ્યા હતા, જેમાંના એક ટ્રક ચાલકે ગફલત ભરી રીતે અને પૂર ઝડપે ટ્રક ચલાવી જતવાડના નામચીન શખ્સ ધોળા મુન્ના ઉર્ફ નસીબ ખાન જીવાની મલિકની ક્રેટા કાર જેમાં અકસ્માત કરી નાસી છૂટેલ. ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ધોળા મુન્નાનો મૃતદેહ જોતા જેઠ કોઈ તીક્ષ્ણ હત્યારથી ઈજા થવાથી મૃત્યુ થયા હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. તેવામાં અકસ્માત સમયે ધોળા મુન્નાની સાથે રહેલા ઇસ્માઇલ ખાન અલી ખાન દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને એમપી પાસિંગના ટ્રક દ્વારા ઠોકર લાગી હોવાનું જણાવ્યું હતું. તેમજ ત્યારે પોલીસે પણ દુવિધામાં છે કે ખરેખર આ બનાવ હત્યા છે કે અકસ્માત. તેવામાં હાલ તો ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ફરિયાદીના જણાવ્યા અનુસાર અકસ્માતની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 27/4 રાત્રિના 2:30-3 વાગ્યાની દરમિયાન પાંકારી મેલાણી પાંકારી માતાજીના બોર્ડ પાસે હાઈવે ઉપર બનવા પામેલ, જેમાં આ કામે આરોપીઓ એમપી પાસિંગની પોતાના હવાલાવાળી ટ્રક પૂર ઝડપીને ગફલતભરી રીતે ચલાવી આ કામના સહાયક મુન્નાભાઈ ઉર્ફે નસીબખાન જીવાજી મલેકની હવાલાવાળી ક્રેટા કાર નંબર GJ1HU7766 સાથે ભડકાડી તેઓનું મોત નિપજાવી ગુનો કરેલ હતો. આ કામની આગળની વધુ તપાસ PI શ્રી રાઠવા સાહેબ ચલાવી રહેલ છે. શાહરૂખ